એક્સ બરાબર બે એક્સ નો વર્ગ વત્તા 15x ઓછા 8, અને જી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ વત્તા 10x વત્તા 16 આપેલ છે. એફ ના છેદમાં જી ઓફ એક્સ શોધો, અથવા તમે તેને એફ ભાગ્યા જી ઓફ એક્સ તરીકે પણ જોઈ શકો. આમ એફ ના છેદમાં જી અથવા એફ ભાગ્યા જી ઓફ એક્સ બરાબર બીજી રીતે લખીએ તો એફ ઓફ એક્સ ભાગ્યા જી ઓફ એક્સ, આ રીતે પણ લખી શકાય. માટે કહી શકાય કે એક્સ નો આ વિધેય એ એફ ઓફ એક્સ ને જી ઓફ એક્સ વડે ભાગવાથી વ્યાખ્યાયિત થાય છે. અહીં એક સમય પદાવલી મળે છે જેનો અંશ છે એફ ઓફ એક્સ અને છેદમાં છે જી ઓફ એક્સ, માટે તેને બરાબર લખી શકાય એફ ઓફ એક્સ જે અહીં આપેલ છે 2x નો વર્ગ વત્તા 15x ઓછા 8, અને છેદમાં જી ઓફ એક્સ જે આપેલ છે એક્સ વર્ગ વત્તા 10x વત્તા 16. આપણે તેને આ રીતે જ રાખી શકીએ, અથવા જો સાદુરૂપ આપવું હોય તો તેમ પણ કરી શકાય. તે માટે આ બંને અંશ અને છેદની બહુપદીઓના અવયવ પાડીએ. એવું પણ બને કે બંનેમાં કોઈ સામાન્ય અવયવ મળે જેથી છેદ ઉડાડી શકાય, તો ચાલો તેમ કરીએ. અવયવ પાડીએ, સૌ પ્રથમ અંશના અવયવ પાડીએ, તે અહીં નીચે દર્શાવીએ. 2x નો વર્ગ વત્તા 15x ઓછા 8. અહીં જે દ્વિઘાત બહુપદી છે તેમાં પ્રથમ પદનો સહગુણક 1 નથી, તેથી તેને અવયવ પાડવા માટે સમૂહ બનાવવાની એક રીત છે. દ્વિઘાત સમીકરણના સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય. તો હવે આ મધ્યમ પદ 15x નું વિભાજન કરીએ, એવા બે ભાગ પાડવા પડશે જેના સહગુણકોનો ગુણાકાર એ પ્રથમ અને અંતિમ પદના સહગુણકોના ગુણાકાર જેટલો હોય. આપણે તે પહેલાના વિડીયોમાં પણ સાબિત કર્યું છે. ટૂંકમાં એવી બે સંખ્યાઓ જેનો ગુણાકાર 15 થાય, જેનો સરવાળો 15 થાય અને ગુણાકાર -16 મળે. આપણે આ પદનું સાદુરૂપ મેળવવા તેમ કરી રહ્યા છીએ. એવી કઈ બે સંખ્યા હશે જેનો ગુણાકાર -16 હોય પણ સરવાળો 15 થાય? હવે જો ગુણાકારનો જવાબ ઋણ હોય તો તેનો અર્થ છે કે તે બંને સંખ્યાઓની નિશાની અલગ અલગ હોવી જોઈએ, એટલે કે બંનેમાંથી એક સંખ્યા ધન હશે અને એક ઋણ હશે. એટલે કે એક સંખ્યા 15 કરતા મોટી હશે અને બીજી સંખ્યા 15 કરતા નાની હશે. તે ધન 16 અને ઋણ 1 હોઈ શકે. જો આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને ચોક્કસ -16 મળે, અને જો બંનેનો સરવાળો કરીએ તો આપણને 15 મળે. આમ હવે આપણે ભાગ પાડી શકીએ. આપણે તેને 2x નો વર્ગ વત્તા 16x ઓછા એક્સ ઓછા 8 લખી શકીએ. આપણે અહીં આ મધ્યમ પદ લીધું અને આ રીતનો ઉપયોગ કરીને તેના બે ભાગ પાડ્યા, 16x અને -x, જે 15x જ દર્શાવે છે. હવે આ બંને પદમાં કોઈ સામાન્ય અવયવ છે કે નહીં તે જોઈએ. હવે આપણે આ બંને પદમાં કોઈ સામાન્ય અવયવ છે કે નહીં તે જોઈએ. 2x નો વર્ગ અને 16x બંને 2x વડે વિભાજ્ય છે, તેથી આ બંને પદમાંથી 2x સામાન્ય લઈએ. માટે 2x ગુણ્યા x વત્તા 8 તરીકે તેને લખી શકાય. 16 ભાગ્યા 2 બરાબર 8, x ભાગ્યા x બરાબર 1. આમ 2x ગુણ્યા x વત્તા 8. હવે બીજા બે પદમાંથી -1 સામાન્ય લેતા, આમ -1 ગુણ્યા x વત્તા 8.
હવે જુઓ કે આપણી પાસે બે એવા પદ છે જે બંનેમાં એક્સ વત્તા આઠ છે, તેથી એક્સ વત્તા આઠને સામાન્ય લઈએ. હવે જો એક્સ વત્તા આઠ સામાન્ય લઈએ તો આપણી પાસે બાકી રહે બે એક્સ, અહીં લખીએ બે એક્સ અને ઓછા એક, બે એક્સ ઓછા એક ગુણ્યા સામાન્ય અવયવ એક્સ વત્તા આઠ. આમ આપણે અંશનું સાદુરૂપ આપ્યું, માટે અંશમાં હવે લખી શકાય બે એક્સ ઓછા એક ગુણ્યા એક્સ વત્તા આઠ. હવે છેદના અવયવ પડે છે કે નહીં તે જોઈએ. આ તો બહુ સહેલું છે. પહેલા પદનો સહગુણક એક છે, માટે આપણે ફક્ત એવી બે સંખ્યાઓ વિશે વિચારવાનું છે જેનો ગુણાકાર 16 થાય અને સરવાળો 10 મળે, માટે તે બે સંખ્યાઓ થશે ધન 8 અને ધન 2. તેથી છેદમાં લખીએ એક્સ વત્તા 2 ગુણ્યા એક્સ વત્તા 8. અને હવે તેનું સાદુરૂપ આપી શકાય. અંશ અને છેદને એક્સ વત્તા 8 વડે ભાગીએ. એવું માની લઈએ કે એક્સ બરાબર માઇનસ 8 નથી, કારણ કે આ વિધેય એફ ભાગ્યા જી વડે વ્યાખ્યાયિત થાય છે. જી ઓફ એક્સ બરાબર 0 હોય ત્યારે તે વ્યાખ્યાયિત નથી, કારણ કે પછી અહીં કંઈક ભાગ્યા 0 થઈ જાય. એક્સ બરાબર માઇનસ 2 કે એક્સ બરાબર માઇનસ 8 હોય ત્યારે જ જી ઓફ એક્સ બરાબર 0 થાય. માટે જો અંશ અને છેદને એક્સ વત્તા 8 વડે ભાગીએ તો વિધેયની વ્યાખ્યા ન બદલાય તે માટે અહીં એક શરત લખવી પડશે. અહીં એક શરત લખવી પડશે કે એક્સ એ માઇનસ 8 ને બરાબર નથી. આ મૂળ વિધેય છે, તેમાં ફેરફાર ન થાય તે માટે, કારણ કે જો આ બંનેને કેન્સલ કરીએ તો આ કેન્સલ થયેલા પદ સાથેનું નવું વિધેય ત્યારે જ વ્યાખ્યાયિત થાય જ્યારે એક્સ બરાબર માઇનસ 8 હોય. આપણે આ સાદુરૂપવાળા પદને આ વિધેય પ્રમાણે જ રાખવા માંગીએ છીએ, અને આ પ્રમાણેનું વિધેય એ ત્યારે વ્યાખ્યાયિત નહીં થાય જ્યારે એક્સ બરાબર માઇનસ 8 હોય. માટે હવે આપણે લખી શકીએ એફના છેદમાં જી ઓફ એક્સ, જે ખરેખર એફ ઓફ એક્સ ભાગ્યા જી ઓફ એક્સ જ છે, બરાબર બે એક્સ ઓછા એક છેદમાં એક્સ વત્તા 2 લખી શકાય. આપણે એ શરત પણ લખવી પડે એક્સ એ માઇનસ 8 ને બરાબર નથી. જો આ શરત ચૂકી જઈએ તે આ પ્રકારના વિધેય જેવું નહીં થાય, કારણ કે જો એક્સ બરાબર માઇનસ 8 હોય ત્યારે તે વ્યાખ્યાયિત નથી.